ॐ नमो अरिहंताणम्। બીજા કાર્યોની તૈયારી કરે છે અને મૃત્યુની તૈયારી ન કરે તો એ, અને સંબંધ ભદ્રાચાર્ય ત્યાં સુધી કીધું છે કે જો તારું જીવન મરણ સારું થયું નહીં તો અમે એમ જાણીએ છીએ કે તારી સાધના પણ તથારૂપ નહોતી, સમ્યક નહોતી। સ્વીપિંગ સ્ટેટમેન્ટ। सहजात्म स्वरूप परम गुरु, 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 सहजात्म स्वरूप परम गुरु। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्म भवृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानत्वविरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः।
શ્રી પર્યુષણ પર્વના દિવસો ચાલે છે. સ્વાધ્યાયમાં અવલંબન છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 422. ગઈકાલે વિચારણા કરી હતી. આ કાળમાં અહીં જે જીવો જન્મે છે તેમને પરમાર્થ ધર્મની પ્રાપ્તિ કેમ નથી થતી, અથવા જેવી જોઈએ તેવી કેમ નથી થતી? પ્રત્યક્ષ જોવામાં આવે છે કે ધર્મ રિસેશનમાં છે. જોઈએ છે ને આપણે સંસ્કારમાં બાહ્ય ધર્મ અને તાત્વિક આંતરિક ધર્મ. હવે પહેલા યાત્રા કરવા જતા હતા, હવે વિદેશની યાત્રાઓ માટે જાય છે. અને હમણાં વાત થઈ હતી એ પ્રમાણે પેલી હસાવવાની વાર્તા છે ને, કે પેલા દોસાએ કીધું કે ભાઈ પેલો ફલાણો ક્યાં છે, તે કે આ રહ્યો. પેલો ફલાણો ક્યાં છે, આ રહ્યો. પછી ફલાણો ક્યાં છે, આ રહ્યો. તો કે સલાહો દુકાન પર કોણ મર્યા છો, બધા અહીંયા મર્યા છો તો દુકાન પર કોણ છે? ડોસાની વાત કરીને વૃદ્ધત્વનો મનુષ્ય સ્વીકાર કરી શકતો નથી અંતરથી, પણ એ તો અનિવાર્ય છે, એમાં કાંઈ કોઈનું ચાલતું નથી. સમયસર જાગવું એ બહુ અગત્યનો મુદ્દો છે. અર્લી 20s જો ચાલુ કરી દે ધર્મ તો કૃપાળુ દેવ એમ કે છે, યુવા વયનો ત્યાં તો સર્વસંગ પરિત્યાગ કે છે. આપણે તો અહીંયા સામાન્ય ધર્મની વાત કરીએ છીએ. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે છે. આપણે સમયસર ધર્મ કેમ નથી કરી શકતા? શું વચ્ચે એવું આવે છે કે આપણે ટાઈમસર ધર્મમાં જોડાતા નથી? તો કે એના બધા ઘણા કારણો છે. એ કારણો બધા આગળ ચલાવે છે હવે કૃપાળુદેવ. ચોથું કારણ, અસત્સંગ આદિ કારણોથી જીવને સદગુરુ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદગુરુ આદિને વિશે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ જાય છે અથવા રોકાઈ રહે છે. એ તો મતાર્થી લક્ષમાં આવે છે, અથવા નિજ કુળ ધર્મના એ ગુરુમાં જ મમત્વ. જે કુળમાં જન્મ્યા એ કુળમાં જે કોઈ આવતું હોય એ આપણા ગુરુ. આવા પ્રકારની એક ભ્રાંત માન્યતા જીવોમાં આ કાળે વિશેષ જોવામાં આવે છે. કારણ કે આગળ બધા કારણ કહી દીધા, આ ભાવમાં પણ સંસ્કારો ઓછા થવા માંડ્યા છે. આ ફેરીની દિવાળી પુસ્તિકામાં આપણે એનો અંગુલ નિર્દેશ કર્યો છે. આગલા ભાવોનું તો આપણે જાણતા નથી પ્રત્યક્ષપણે, એટલે આપણા ઘરમાં જો એવું એટમોસ્ફિયર હોય કે જેથી બાળકોને કંઈક સારા સંસ્કાર પડે, એની જવાબદારી મા બાપો ઉપર છે. દરરોજ 10-15 મિનિટ જો
એક ધાર્મિક ગેટ ટુગેધર દરેક ઘરમાં થવાનો જો યોગ બને તો ઘણું કાર્ય થઈ શકે. આપણને લાગે છે સુપરફ્લુઅસ, પણ એના સંસ્કાર પડે, એના સંસ્કાર પડે, એના સંસ્કાર પડે તો મનુષ્ય સમયસર જાગી જાય. આપણા દેશમાં પણ અમુક સંપ્રદાયમાં લોકોએ રાત્રિ બેઠક એવું ચાલુ કરેલું છે, બહુ પ્રશંસનીય છે. કુટુંબના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, પરસ્પર પ્રેમ દ્રષ્ટિથી જોવાથી, પરસ્પર સહયોગની દ્રષ્ટિ રાખવાથી આપણને ક્રોધાદિ લોભાદિ ભાવો ઓછા થાય છે. તો થવું અઘરું છે, કારણ કે કળિયુગ છે, પણ આપણે કળિયુગને બહુ ગણવો નહીં. કળિયુગ આપણા હાથમાં છે. અત્યારે તો જે આપણે કરી શકીએ એની વાત કરો ને કેવી રીતે જેટલું મેક્સિમમ સુધરી શકે એવું સુધાર કરીએ, એ માટેનો ઉપાય તે સારું વાંચન, સદવાંચન, સંસ્કારમય વાંચન અને મા બાપોનું પોતાનું જીવન. ચિલ્ડ્રન લર્ન મોર બાય ઇમિટેશન, નોટ બાય એડવાઇસ. ધે લર્ન મોર બાય ઇમિટેશન. આપણે એમને ગમે તેટલું કહીએ કે તમે આમ જાઓ ને તમે આમ જાઓ, જશે, તમને રાજી રાખવા માટે જશે, પણ એનું મન ત્યાં નહીં હોય. એમાં વળી આપણે છેલ્લા 15-20 વર્ષની અંદર આપણા દેશમાં ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન, ઓવર ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન થવા માંડ્યું છે. સવારના 8 વાગે બધા નીકળી જાય, રાતના 8-9 વાગે આવે. પહેલા મુંબઈ પૂરતું એવું કહેવાતું હતું, હવે બીજા શહેરોમાં પણ એવું થઈ ગયું. અહીંયા જે કહ્યું છે એ જરા ક્રિટિકલ એનાલિસિસ કરવા માટે કહ્યું છે. પોતાના ઘરમાં જે સાધુ મહારાજનો કે જે કોઈ સંતોનો કે એવા ધર્મ પ્રેમી વિદ્વાનોનો અવરજવરો હોય, આવરો જાવરો હોય એમ કહે છે, એનાથી એ કંઈક લાગે આમાં કંઈક કરવા જેવું હશે, પણ એમ છે નહીં. થોડુંક અઘરું તો છે. આગલા ભવની થોડી આરાધના તો હોવી જ જોઈએ. ઉચ્ચ પદવીની પ્રાપ્ત કરવી હોય તો આ કાળની અપેક્ષાએ ઉચ્ચ પદવી. પદવી એટલે શું? પોતાના આત્માની મોક્ષ માર્ગમાં સ્થિતિ, અવસ્થિતિ. તો જે કોઈ આવતા હોય તો આપણે કોઈ પણ સંત ધર્માત્મા હોય તો કૃપાળુદેવે જ આગળ કીધું છે કે એને ભિક્ષા આપવાનો કંઈ વાંધો નથી, બીજી રીતે એમને ઉપયોગી થવામાં વાંધો નથી, પણ આ ગુરુ મારા જન્મ મરણ ટાળશે, મારા અજ્ઞાનનો નાશ કરશે એમ માનવું તે ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ. માટે પોતે પણ સમજે, વાંચનથી સત્સંગથી વગેરે, ને ધીમે 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 એને ખ્યાલ આવે કે ગુરુ એટલે શું અને પછી સદગુરુ એટલે શું. નહીતર તો પોતાના સંપ્રદાયના જે કોઈ સાધુ કે કોઈ જે પણ હોય એ જ
સત્પુરુષ છે એમ માનીને લોકો ચાલે છે, અને તેથી એમને જે મળવું જોઈએ તત્વ, તત્વજ્ઞાન અને સદગુણો એ મળતા નથી. આ આપણે એક આદર્શ જીવનની વાત કરીએ છીએ. બાકી જે જે કંઈક કરે છે એ ઠીક છે, પણ જે ભાઈઓને વધારે વાંચવું હોય એમણે પત્રાંક 837 વાંચવો, જેમાં 10મી ગાથાનું વિવરણ કરેલું છે. બધાને સમજણ પડે એવું નથી, પણ લગભગ 80% સમજણમાં આવી જાય ત્યાર પછી છેલ્લે સિદ્ધાંતથી, અધ્યાત્મથી, લોજિકથી, શાસ્ત્રના આધારથી, એમ બધી રીતે કૃપાળુદેવે સદગુરુ કેવા હોય તેનું વર્ણન કરેલું છે. એટલી ઉચ્ચ કક્ષાના સદગુરુઓ વર્તમાનમાં મળવા પ્રાય અસંભવ છે. તો જેટલા હોય તેટલા, 35% આવે તો પણ બરાબર છે, અને કદાચ 35% ન આવે તો આપણે જે સારી વસ્તુ હોય તે ગ્રહણ કરવી, સારા ગુણો હોય તે ગ્રહણ કરવા. એટલા માટે શહેરોમાં હવે આશ્રમો અથવા તો એવા સેન્ટર્સ ઊભા કરવાની જરૂર પડી છે, કારણ કે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનને સાથે અર્બનાઇઝેશન બહુ ત્વરાથી થઈ રહ્યું છે, અને શહેરની જિંદગી કેવી હોય છે એ અહીંયા બેઠેલા લગભગ બધાનો અનુભવ છે. એટલે આ તો વી આર પાસિંગ થ્રુ અ ક્રિટિકલ ફેઝ. દુનિયા જેને પ્રગતિ કહે છે તેને એકલાને ભગવાન પ્રગતિ કહેતા નથી. એ હોય પણ એના 8 કલાક, એ હોય પણ એના 8 કલાક, બાકીના સમયમાં તો સદવાંચનની પ્રવૃત્તિ. કોઈ સારા ધર્માત્મા હોય તો તેમની પાસે એમનો પ્રવચન, સ્વાધ્યાય વગેરે થતા હોય તો એમાં જવું, અને કંઈક કંઈક નાના મોટા નિયમ પણ લેવા. આમ થાય તો ધીમે ધીમે બેકગ્રાઉન્ડ તૈયાર થાય. આગળ કહે છે, પાંચમું કારણ ક્વચિત સત્સમાગમનો યોગ બને તો પણ બળ, વીર્ય આદિનું એવું શિથિલ પડવું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે, અથવા ન સમજી શકે, અથવા અસત્સમાગમાદી કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરી હો. નિમિત્તો જેમ બાધક છે એમ પોતાનું ઉપાદન પણ બાધક છે. બળ વિર્યાદીનું એવું શિથિલપણું કરીશું, જઈશું, મોડા જઈએ તો શું વાંધો છે, વેકેશનમાં તો ફરવા જ જવાનું હોય ને, બીજું શું, જાઓ ફરવા, પણ તીર્થોમાં જાઓ. એવા સારા તીર્થો છે કે જ્યાં તમારે આર્કિટેક્ચર જોવું હોય તો આર્કિટેક્ચર પણ મળશે, એવી કોઈ શિલ્પકળા વગેરે જોઈતું હોય તો એ પણ મળશે, અને અમુક જગ્યાએ તો સારું ખાવા પીવાનું પણ મળશે, ભલે સાત્વિક હોય. અને હવે તો સુવા બેસવાની વ્યવસ્થા પણ ધીમે ધીમે બધે થવા માંડી છે, તો આપણે પિકનિકને બદલે હવે તીર્થયાત્રા કરવાની. હવે એટલે નહીં, આમ તો પહેલેથી જ કરવાની, પણ મોડા જાગ્યા હોય તો 40 વર્ષથી, 40 વર્ષ પછી જાગે અને આત્માને પ્રાપ્ત કરી લે એવો તો કોઈ ભાગ્ય જીવ હોય વર્તમાન. પ્રશ્ન છે કે હમ
બળ વીર્યની હીનતા, એમ પણ કહે છે પાંચમું કારણ. અથવા ન સમજી શકે એટલે અમુક અપેક્ષાએ શરૂઆતમાં કથાનો યોગ વગેરે હોય તો થોડુંક સહેલું પડે, લોકો એનાથી ટેવાયેલા છે. પણ એનાથી કામ ન થાય એ ચારેય અનુયોગને યોગ્ય સ્થાન આપવું જોઈએ. કોઈ પણ એક અનુયોગ એ અધૂરો છે. ભગવાનની વાણી ચારેય અનુયોગમાં પ્રવર્તે છે. ચારેય અનુયોગને અવિરુદ્ધપણે સાધે તે જ તત્વને પ્રાપ્ત કરી શકે. પછી પોતાની યોગ્યતા અને ગુરુની ગાઈડન્સ પ્રમાણે દ્રવ્યાનુયોગની મુખ્યતા કરીને અને એમાં પણ પછી આગળ વધી શકે તો સબ તરફ સદલ હટા પ્રભુ કે ચરણ મે જોડ દે, સબ તરફ સદલ હટા પ્રભુ કે ચરણ મે જોડ દે, માન લે કહના હમારા દિલ કી લાલચ છોડ દે. ભાઈ દિલ કી લાલચ છોડ દે. તો અંતરાય કર્મનો ઉદય અને જ્ઞાનાવરણીનો ઉદય બંને એવા છે કે જેથી જીવ મોક્ષ માર્ગને વિશે અથવા મોક્ષ માર્ગ પ્રત્યે ઉલ્લસિત થતો નથી, અથવા અસત્સમાગમ આદિ કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરી હો. આમ તો અત્યારે આ કાળે તો 100 સત્સંગ થાય તો એમાં કદાચ એકાદ ઉમદા હોય, 100 સત્સંગ થાય એમાં એકાદ એવો હોય કે જે અધ્યાત્મ ધર્મને પમાડે, આત્મજ્ઞાન પ્રગટ કરવા સુધીનો જીવને પુરુષાર્થ કરી શકે તેવી પ્રેરણા આપે. એને કઈ આપણે રોક બદલી શકવાનો નથી બહુ. અને એમાં જે પોતે જે જાણતા નથી એ જાણતા હોવાનો ડોળ કરીને અને બીજી અન્ય અનેક કારણોથી જીવોને પરમાર્થનો માર્ગ બતાવતો નથી. એમાંથી ઘણાને તો એવું હોય છે કે પોતાને પણ ખબર નથી હોતી, ઘણા ખરાને તો પોતાને ખબર નથી હોતી. અને કેટલાક ચતુરાઈથી એમ કે આ બધાને હું સમજાવી દઉં એવો ભ્રમ રાખે છે, એવી તૃષ્ણા રાખે છે. એને શિષ્યનો પરિગ્રહ કરવો છે, એને શિષ્યોનો પરિગ્રહ કરવો છે. મીડિયા બહુ છે અત્યારે, મીડિયા ઘણા છે અને પછી અર્થનું સામ્રાજ્ય છે. સત્યને સત્યરૂપે જાણો એવું કોઈક જ જીવથી બની શકે છે. કે સાહેબ આવું આપણે બધું શા માટે જાણવું? કારણ કે આપણે સામાન્ય સામાન્ય પ્રયત્ન કરીને ધર્મ પામશું સાચો એવો ભ્રમ જો આપણને હોય તો એ ભ્રમ કાઢી નાખવો. પુષ્પમાળાથી આપણને કહેતા આવ્યા છે કે 1,00,000 સુબળ, 1,00,000 સુબળ સાથે યુદ્ધ કરવો એક સાથે તો એ સહેલું છે, પણ પરમાર્થ મોક્ષ માર્ગને પામવો તે એનાથી પણ વિકટ છે. વિચારવાનું કારણ કે ધર્મ એવી વસ્તુ છે કે
બહુ જ સારા સંસ્કાર હોય એવા લોકો અહીં જન્મતા નથી. એ આપણા હાથમાં નથી. There is not to question why, there is but to do or die. There is not to question why, there is but to do or die. આવો પુરુષાર્થ કરીએ તો આપણને પરમાર્થ પરમાર્થની પ્રાપ્તિ થઈ શકે છે. कई नर पंचम काल में देखे वस्तु अभंग, कई नर पंचम काल में देखे वस्तु अभंग. तो पूर्व संस्कार जे छे तो हमें आपने लेने आवे छे एमां फेरफार न करी शकीए, पण वर्तमान पुरुषार्थ में फेरफार करी शकीए. અથવા અસત્સમાગમ અસત્સમાગમ આદિ કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરી હો. છેલ્લા 30 વર્ષની અંદર આપણા દેશમાં વેસ્ટર્ન થિંકર્સ જે છે, પાશ્ચાત્ય વિચારકો, એમના પુસ્તકો પુષ્કળ પ્રમાણમાં અંગ્રેજીમાં પણ વાંચવામાં આવે છે અને અન્ય ભાષાઓમાં પણ વાંચવામાં આવે છે. એટલે અત્યારે એકદમ બાહ્યમાં નિરાશાજનક વાતાવરણ છે. ધર્મનો ગઢ એ ભારત છે. હું ભારતીય છું એટલે નથી કહેતો, હું ભારતીય છું એટલે નથી કહેતો. જે પ્રમાણેની સંસ્કારની પરંપરા, જેવી ઉન્નત માતાઓ અને જેવા શૂરવીર પુરુષો અને જેવા ભક્તો જ્ઞાનીઓ થયા પૂર્વે, એનું આપણે કમ્પેરિઝન કરીએ તો રેપિડ ડિક્લાઇન છે. આમે રેપિડ આમ ડિક્લાઇન છે, કારણ કે એક્સપોઝર જ વેસ્ટર્ન સાયન્સનું છે. વેસ્ટર્ન એટલે આપણે કોઈ દેશ પ્રત્યે એમ નહીં, પણ જે નાસ્તિક જીવો છે, જ્યાં સુધી જીવો ત્યાં સુધી ખાવ પીવો અને મોજ કરવો અને પછી અપની ચલતી નહીં ભૈયા, કિસી કી ચલતી નહીં. એક એક ખરાબ વિચારોને, એક એક ખરાબ કાર્યો જે કર્યા ને એનાથી જે પાપ બંધાયું તે અવશ્ય ઉદયમાં આવશે. માટે સાહેબ કોઈને ખબર નથી, સાહેબ કોઈને ખબર નથી. વિશ્વ કી કર્મ વ્યવસ્થા કિસી કે જાનને પર નહીં હૈ. જૈસે તુમ્હારે વિચાર હોંગે, જૈસે તુમ્હારે ભાવ હોંગે, વૈસા હી કર્મ બંધ હોગા. ઇસમે ઇન્દ્ર જનિન્દ્ર નરેન્દ્ર કુછ ફર્ક નહીં કર સકતે. એને પણ ખાળવાની જરૂર છે. આપણી બાળ ઉછેરની પદ્ધતિ બધી પણ ઝડપથી પાશ્ચાત્ય રૂપને ધારણ કરી રહી, એમાં સારા એલિમેન્ટ છે એને લેવામાં વાંધો નથી. એમાં જે સારા એલિમેન્ટ્સ હોય તેને લેવામાં વાંધો નથી, પણ અધ્યાત્મ વિજ્ઞાનમાં ભારત દુનિયાને જે આપી શકે એ અન્ય કોઈ દેશ આપી શકે નહીં. એટલે મોટાભાગની જે આગળ વાત થઈ ગઈ, ધર્મની હાટડી જે વધારે બધી ખુલ્લી છે
એમાં મોટા ભાગે જે પ્રવર્તકો છે તેમને વિશેષ કંઈ ખબર નથી, અને જેમને ખબર છે તેઓ પણ અનેક પ્રકારની ઈચ્છાઓથી ગ્રસાયેલા હોવાથી અપની ચલને દો, અપની ચલને દો, અને જીવોની પણ એવી યોગ્યતા છે. જે મહારાજ બહુ હસાવે, બહુ આપણા બધાના નામ લઈને બોલાવે અને પોતાને મોઢામાં કરે, આગળ બેસાડે વગેરે, તો આપણે બહુ મોટા. જુઓ, આ ગુરુજી પણ એમ કહે છે ને, મારું નામ બોલે છે, મને આગળ બેસાડે છે અને મજા કરી આવે છે. એનો પણ સર્વથા નિષેધ નથી. ટુ બી પ્રેક્ટિકલ, નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરે થી નીકળે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરે થી નીકળે. પણ પોતાને જંજીર લાગવી જોઈએ ને. ભગવાન આચાર્યો જ્ઞાની સંતો ધર્માત્માઓ કહે છે આમ આવો, આ બાજુ આવો, આ બાજુ આવો, જ્યાં અમૃત અમૃત છે. તો આમાં કારણોથી વર્તમાનમાં ધર્મની પ્રાપ્તિ જીવોને દુર્લભ છે. હવે થોડુંક ટેકનિકલ કહે છે, પણ બધા જે લોકો આપણે આત્મસિદ્ધિથી ટેવાયેલા છીએ, એના જાણકાર છીએ સામાન્યપણે, એને માટે બહુ નવું નથી. ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં જીવે મોક્ષ માર્ગ કલ્પ્યો છે, અથવા બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મોક્ષ માર્ગ લખ્યો છે. આ બે પહેલા લઈએ, કારણ કે આટલા માટે આત્મસિદ્ધિ રચવામાં આવી હતી. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ વિચારવા આત્માર્થીને ભાખ્યો અતર અગોપ, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કો માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો. હજાર માતાનો પ્રેમ ભેગો થાય ત્યારે એક સદગુરુનો પ્રેમ થાય, અને લાખો માતાઓનો પ્રેમ થાય ત્યારે આચાર્યનો પ્રેમ થાય. વ્યવહારિક બે દિશા તો જુદી છે, પણ એ પ્રેમ એ નિસ્વાર્થ હોવો જોઈએ. નિસ્વાર્થનો અર્થ હું પોતે પણ ઉત્તમ ગતિને પામું, આત્મજ્ઞાન આત્મસમાધિને પામું, અને જે કોઈ સાંભળે સમજે અને સમજણપૂર્વક એ આજ્ઞાનું આરાધન કરે તો એ પણ સ્વર્ગ મોક્ષાદિની પ્રાપ્તિ કરે, એવી ટ્રાન્સપેરન્સી સંત પુરુષમાં હોવી જોઈએ. કારણ કે વર્તમાનમાં થતા સંતો બહુ ઊંચી કક્ષાના થતા નથી. એનો બધો મોટો ઇતિહાસ છે જૈન પરંપરા પ્રમાણે. આર્બિટ્રરી થોડુંક કહું તો વાંધો નથી. પહેલા જે મહાન ગુરુઓ થયા તે અંગધારી આચાર્યો હતા. ભગવાન મહાવીરે કહેલા 12 અંગ, એમાં એક અંગનું જેને જ્ઞાન હોય એવા
લગભગ અરહત બલી, એટલે કુનકુન સ્વામી પહેલા લગભગ 200 વર્ષે. શુદ્ધ કેવળી ભદ્રબાહુ સ્વામી હતા ત્યાં સુધી તો કોઈ બોલે કે ચાલે, કઈ કરી શકે નહીં. ત્યાં સુધી તો કોઈ ઉપાય હતો જ નહીં, શુદ્ધ કેવળી ભગવાન પોતે જ બેઠા હતા. પણ પછી જેમ જેમ સમય થતો ગયો એમ એમ શિથિલતા આવતી ગઈ અને કળિયુગનો પ્રભાવ વધતો ગયો વધતો ગયો. એ બધાને અંગધર આચાર્ય કહે છે. એક આખા અંગનું જ્ઞાન જેમને હોય તે. ત્યાર પછી સૂત્રધર આચાર્યો આવ્યા, જે લગભગ કુનકુન સ્વામીથી ચાલુ થયા. એ કુનકુન સ્વામી અને ઉમા સ્વામી ને સમંતભદ્ર સ્વામી ને પૂજ્યપાદ સ્વામી, નહીં ઉમા સ્વામી સુધી જ રહ્યા. ત્યાં સુધી એ સૂત્રધર આચાર્ય થયા. ત્યાર પછી 4th-5th સદીથી સારસ્વત આચાર્ય થયા, કે જે મહાન જ્ઞાનના સ્વામી, ગાગરમાં સાગર ભરી શકે એવી એમની આવડત, એવી એમની યોગ્યતા, એવી એમની બુદ્ધિ, એવી એમની સાધના, એવી એમની સમુચ્ચય યોગ્યતા, તે સારસ્વત આચાર્ય લગભગ 6th-7th સદી સુધીમાં સમાપ્ત થઈ ગયા. હા, પૂજ્યપાદ સ્વામીથી 101 વર્ષ સુધી સારસ્વત આચાર્યો થયા, 100-150 વર્ષ સુધી. ત્યાર પછી પ્રબુદ્ધ આચાર્યો થયા, એટલે લગભગ 8th સદીથી તે 11th-12th અને 13th સદીના અંતમાં પ્રબુદ્ધ આચાર્યોનો પણ બહુ ફેમિન, દુકાળ પડ્યો. અને ત્યાર પછી જે થયા તે પરંપરા પોષક આચાર્યો અથવા જ્ઞાની સંત કવિઓ. આપણે જે પદ્મનંદી 25 લીધી હતી, બસ ધેટ ઇઝ ધી લાસ્ટ પાર્ટ ઓફ પ્રબુદ્ધ આચાર્ય. આ આર્બિટરી ક્લાસિફિકેશન છે, એકદમ ફિક્સ નહીં માનવું. એટલે દેશકાળ જોયા, અમુક જે વિશેષ વિચારક હતા, વધારે પ્રમાણિક હતા, તેમને પછી સકલ કીર્તિ આચાર્ય, જે 14th સદીની પછી થયા 15th સદીમાં, એમને પછી આ ભટ્ટારક સંપ્રદાયની સ્થાપના કરી. કારણ કે નિર્ગ્રંથપણે રહીને સાધના કરવાની શક્તિ લોકોમાં રહી નહીં. અને ત્યાર પછી તો ઘણા બધા જ્ઞાની પુરુષો થયા. આપણે હમણાં બોલ્યા એ તો શિવરામ જાણે એટલા જાણીતા નથી, પણ સમયસાર નાટક ના કરતા બનારસીદાસ, પછી જ્ઞાનતરાય, પછી બુધજનજી, દોલતરામજી, માં ઘણા થયા, ટોડરમલજી, છેલ્લે પછી હમણાં એટલે કે લગભગ 80 વર્ષ પહેલા મુનિ પંથ દિગંબરમાં, દિગંબર પરંપરામાં મુનિપંથનું રિવાઇવલ કરવાનો પ્રયત્ન આચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજે પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે સારો એવો કર્યો. શ્વેતાંબર પરંપરામાં આપણે આનંદગંજી, ચિદાનંદજી અને પછી કૃપાળુદેવ, આ બધા મહાપુરુષોએ તત્વને, આત્મકલ્યાણના માર્ગને સરળતાથી, સહજપણે અને પોતાના અનુભવથી લોકોને બતાવ્યો. ગદ્ય પદ્યમય સાહિત્યથી તો આ પ્રમાણે અત્યારે સ્થિતિ છે
એ અહીંયા કહે છે, શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં જીવે મોક્ષ માર્ગ કલ્પ્યો છે. એટલે પોતાની કંઈ પાત્રતા તો નહીં, સામાન્ય અને એકદમ ઊંચા અધ્યાત્મ શાસ્ત્રો વાંચે, એટલે પછી એમ કહે કે ભાઈ દેહની ગમે તે ક્રિયા કરો પાપ લાગે નહીં, અને આત્માની સમાધિ પ્રાપ્ત કરો, દેવ આ પૂજા આ દાન આ ઉપવાસ આવું બધું કરવાની કંઈ જરૂર, એનાથી કંઈ મોક્ષ થાય ને, એનાથી કંઈ કલ્યાણ થાય ને, એવા પણ પ્રકાર થયા. તો એ આ કાળનું એક સ્વાભાવિક વલણ છે. આપણે શું કરવું એ આપણે અંતરમાં નક્કી કરવું, પણ આપણે કેવી રીતે નક્કી કરવું, તો કે આવા મહાપુરુષોના વચનોથી, કે જેઓ પોતાને હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું, એમ કહે છે, હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. અને એમણે પછી જીવી પણ બતાવ્યો પોતાના જીવનમાં, સારી રીતે જીવી બતાવ્યો, અને એનાથી વધારે જ્યારે અહીંથી પરલોક ગમન કર્યું ત્યારે પણ આપણને પ્રેરણા મળે એવી સુંદર રીતે સ્મૂધ ટેક ઓવર કર્યો. તો દરેકે પ્રયત્ન કરવો, બધું મળશે પણ મનુષ્ય ભાવ નહીં મળે, એમ વારંવાર વિશેષ પડો થોડી વાર પછી. માનવ નો જન્મ મળ્યો મહાવીર નો ધર્મ મળ્યો, માનવ નો જન્મ મળ્યો મહાવીર નો ધર્મ મળ્યો, આવો સંયોગ નહીં આવે ફરી વાર, નહીં આવે ફરી વાર. આવો સંયોગ નહીં આવે ફરી વાર, નહીં આવે ફરી વાર. બહુ સુંદર છે. આપણે અહીંયા આગળ કાંતાબેન અને સ્પેશિયાલિસ્ટ હતા, આપણને 10-12-15 વર્ષ સુધી 20 વર્ષ સુધી આ ભજન વારંવાર સંભળાવતા. જે સર્વજ્ઞ ભગવાનના ઉપદેશને અને માર્ગને પામવા માટે મોટા મોટા ઇન્દ્રો અને ચક્રવર્તીઓ પણ તલસે છે, એવો ધર્મ આપણને મળ્યો છે યથા પદવી, આપણને એની કઈ કિંમત નથી. એ વિશે મોક્ષમાળામાં ઘણું બધું સુંદર વર્ણન કરેલું છે. બહુ તો સમજાય એવું નથી, મને તો 4-5 પાઠ નથી સમજાતા. એ તત્વો બહુ છે ને, એમાંના અમુક પાઠ મને બહુ સમજાતા નથી, હું મૂકી દઉં છું. અજ્ઞાન રાગ દ્વેષ ઓછા કરો, સમતા ભાવનો અભ્યાસ કરો. આચાર્ય ભગવાને કહેલી સપ્ત વ્યસનનો ત્યાગ અને ષડ આવશ્યક કર્મ સમજણપૂર્વક કરો, દેવ પૂજા ગુરુ પાસ્તિ સ્વાધ્યાય સંયમ તપ દાનમ ચ ઇતિ ગૃહસ્થાનામ ષટ કર્માણી દિને દિને. રસ્તો તો કાઢવો પડશે, કોઈનો વાંક કાઢવાથી આ જીવનું કલ્યાણ થવાનું નથી. સાહેબ શું કરીએ, હવે કળિયુગ છે, અત્યારે સારા ગુરુ નથી મળતા, સાહેબ અમે આ તો હરીવરીને કરીની લાઈફ થઈ ગઈ, ફાસ્ટ લાઈફ, અમારે તો મુંબઈમાં અમારે 7 વાગે નીકળીએ અને 9-10 વાગે પહોંચીએ વગેરે વગેરે લાંબો. ઘણા હસવા એમ પણ કહેતા હોય છે કે રવિવારે ન હોય રજા હોય ત્યારે મમ્મી કહે કે આ તારા પપ્પા કહેવાય. હે પપ્પા એટલે શું? આ તારા પપ્પા કહેવાય, તારા બાપુજી કહેવાય. અચ્છા,
આ મારા બાપુજી છે, ભલે હશે, તું કે છે તો હશે, મને તો દોડ દેખાતા નથી, મને કઈ શીખવાડતા નથી, મને કઈ વહાલ કરતા નથી કે મને કઈ રમાડતા નથી, હશે, તમે કહો છો તો હશે. થોડી મજાકની વાત પણ હોય એવી. શુષ્ક જ્ઞાની પ્રધાનપણામાં જીવે મોક્ષ કલ્પ્યો છે અથવા બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મોક્ષ માર્ગ કલ્પ્યો છે, તો હું એનો વિસ્તાર આત્મસિદ્ધિમાં ઘણો કરેલો છે. અથવા સ્વ મોટી કલ્પનાએ અધ્યાત્મ ગ્રંથો વાંચી કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષ માર્ગ કલ્પ્યો છે. એકલું અધ્યાત્મ વાંચે તો એકે અનુયોગ આવ્યો ને, દ્રવ્યાનુયોગ ને અધ્યાત્મ બેને એક ન સમજવા. તત્વાર સૂત્ર વગેરે સિદ્ધાંત શાસ્ત્રો છે, દ્રવ્યાનુયોગ છે. અને આચાર્ય કુનકુન ભગવાને પણ બારસ અણુવિખા લખી છે, રહેણસાર લખ્યો છે, એમણે તો 84 લખ્યા હતા, એમાંથી અત્યારે તો 15 મળે છે. એ જો 84 મળ્યા હોત તો બધું સ્ટ્રેટ થઈ જાય, પણ આપણું એટલું પુણ્ય નહીં. મિશ્રણ કરવું ભાઈ, તમે પેલું ભેળ બનાવો તો તીખી ચટણી નાખો અને પાછી ગળી ચટણી પણ નાખો, એટલે બરાબર સમન્વય થઈ જાય. મારા ખ્યાલથી 683 કહેવામાં દ્રવ્યાન યોગ ની વાત કરેલી છે, 683 છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર 866 ત્યાંથી જોઈ લેવું. અત્યારે સમયની મર્યાદામાં બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મોક્ષ કલ્પ્યો છે, એટલે શ્રાવક ધર્મ અથવા તો શ્રાવક ધર્મ આપણે સમજીને આપણા જીવનમાં ઉતરી શકીએ એ પહેલાં 7 વ્યસનોનો ત્યાગ વગેરે હોવું જોઈએ. અને એવા બીજા પણ જનરલ આપણા વર્તણૂક અને આપણા ભાવ એવા હોવા જોઈએ કે જેથી કોઈ પણ જીવને જોઈને સમતાની, શાંતિની, પ્રસન્નતાની પ્રાપ્તિ થાય. એટલા માટે જ આત્મસિદ્ધિની રચના થઈ છે. બોલીએ, વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ, વિચારવા આત્માર્થને ભાખ્યો અત્ર અગો. શું થઈ રહ્યું છે? કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો. એમ કરીને પછી એનો વિસ્તાર કર્યો છે. એટલે જેવી રીતે આત્મસિદ્ધિનું પારાયણ કરીએ છીએ એવી રીતે આત્મસિદ્ધિ સમજવી જોઈએ. સત્સંગથી સમજવી, કોઈ સત્પુરુષ હોય તો તેમનાથી સમજવી, ભગવાનને પ્રાર્થના કરવી કે પ્રભુ શક્તિ આપો, ભક્તિ આપો, શુદ્ધિ આપો કે જેથી હું આપની વાત સમજી શકું અને મને સત્ય વાતનો અંદરમાં અહેસાસ. અને એનાથી વિરુદ્ધ દિશામાં બી જાય.
અથવા સ્વમતી કલ્પનાએ અધ્યાત્મ ગ્રંથો વાંચીને કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષમાર્ગ કલ્પ્યો છે એમ કલ્પાયાથી જીવને સત્સમાગમાદિના હેતુમાં તે તે માન્યતાનો આગ્રહ આડો આવી પરમાર્થ પામવામાં સ્વયંભૂત સ્તંભભૂત થાય છે. આ અત્યારના ઘણા વિચારકોમાં અંદરમાં એમ માને છે કે મને બધી ખબર છે, મને બધા શાસ્ત્રો આવડે છે, અને પછી પોતાની કલ્પનાથી એ લોકોને એનામાં બીજી જાતના પુણ્યનો ઉદય છે, એને મેસમેરિઝમ છે, એવી અમુક વિદ્યા સિદ્ધ કરેલી છે, કે એનો શિષ્યવર્ગ બહુ મોટો હોય, પણ તેમ કંઈ વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુનું સ્વરૂપ તો એવું છે કે થોડાક જ જીવો સમ્યક તો પામે, સમજે અને શ્રદ્ધે એમાંથી પામવા માટે તો થોડાક જ હોય, પણ એ થોડા હોય તો પણ એ સાચા છે. નાનું સિંહનું બચ્ચું હોય અને ત્રાડ પાડે તો ઘેટા 200-300 બધા હોય તે ઊભી પૂછડીએ ભાગે. માટે સત અને સંખ્યાને કાંઈ સીધો સંબંધ, સત અને સંખ્યાને સીધો સંબંધ નથી, ઉલટો રિવર્સ ઇઝ ટ્રુ. દુનિયાવાળા જે કહે તે સાચું, ને ભગવાન કહે છે કે જે સાચું હોય તે સાચું. દુનિયાવાળા કહે તે પણ નહીં, અને હું કહું તે પણ નહીં, મહાપુરુષો. એટલે મોક્ષમાં હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. આવી કોની શક્તિ છે કે આટલું વિશિષ્ટ જ્ઞાન અને પૂર્વ સંસ્કાર હોવા છતાં પણ પોતાને મંદમતી કહેવું? આપણને કોઈ એમ કે તમે સેકન્ડ ક્લાસ લાગો છો, હું ઝઘડો થઈ જાય. આવો વિનય આપણે મહાપુરુષો પાસે શીખીએ, જલ્દી જલ્દી જેટલા વર્ષો રહ્યા છે એમાં પ્રયોજનભૂત તત્વોને જાણીએ, અને અંતમંગળમાં કૃપાળુદેવની આજ્ઞા બોલીએ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવો તે, ત્યાં ત્યાં તે આચરે આત્માથી જનતે. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સર્વ સંતન કી. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આપનો સેવક છું એટલે શું? ગુણિયલ જનોનો, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓનો, અને એવા સાચા વ્રત લેનાર અને જ્ઞાન સંયમના માર્ગે ચાલી પોતે શાંતિનો અનુભવ કરતા હોય, અને એમના વચનોથી બીજા રૂડા જીવોને પણ શાંતિનો અનુભવ થાય. આપ એટલે પંચ પરમેષ્ઠી ભગવાન અને એવા કોઈ પણ મોટા ધર્માત્માઓ, એના આપણે સેવક બનીએ તો જ આપણો એક દિવસ નંબર લાગે. બાકી ઓમ નમો અરિહંતાણં, ઓમ નમો સિદ્ધાણં, ઓમ
આજનો સ્વાધ્યાય હિન્દી ગુજરાતી મિક્સ હશે, એટલે મોટાભાગનાને બહુ તકલીફ નહીં થાય. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 422, તેની વિચારણા આપણે છેલ્લા 3 દિવસથી કરી રહ્યા છીએ. वर्तमान में रत्नत्रय की प्राप्ति किए हुए मनुष्य क्यों नजर में नहीं आते या क्यों नहीं देखने में आते हैं, इसके 5 कारण बताए थे, वो दोहरा लेते हैं. इसके पहले बाद में जो आने वाला है वह निश्चय से पहले बोल लेवे. क्या क्या है? जिज्ञासा बल नहीं है, वैराग्य बल नहीं है, विचार बल नहीं है, ध्यान बल नहीं है और ज्ञान बल नहीं है. आप चौथा अगर ज्ञान रखो और 5वां ध्यान रखो तो भी कोई वांधा नहीं. और इस काल में इस क्षेत्र में तथारूप ज्ञानी धर्मात्माओं का समागम नहीं होता है या विद्यमानता भी बहुत कम है. उसका कारण ये 5 बल में से जो मिनिमम रिक्वायरमेंट 35 गुणांक आते हैं तो पास करते हैं, उतना भी नहीं है. इसलिए जीव को जैसा देव गुरु धर्म का आश्रय मिलना चाहिए वैसा नहीं मिलता. इसके 5 कारण जो बता दिए वो दोबारा दोहरा लेते हैं. वर्तमान काल में जो जीव यहां जन्म लेते हैं मनुष्य पर्याय में, वो प्राय करके पूर्व के आराधक बहुत कम है.
अगले भवों की आराधना की बहुत कमी है। दूसरा कारण, वर्तमान देह में उस आराधक मार्ग की रीत भी प्रथम समझ में न हो, जिससे अनाराधक मार्ग को आराधक मार्ग मानकर जीव ने प्रवृत्ति की होती है। सम्यक परीक्षण दृष्टि नहीं होने से जो सब लोग मानते हैं उसको वह भी मानने लगता है, तो यह भी एक कारण है कि उसको परमार्थ की प्राप्ति नहीं हुई। तीसरा कारण, कहीं भी तथारूप सत्समागम और सद्गुरुओं का योग हो और वह भी क्वचित। रत्नत्रय मार्ग की जिन्होंने उपलब्धि की है ऐसे धर्मात्माओं की संख्या नहींवत है, वो अपन ये बात स्वामी कार्तिकेय प्रेक्षा में भी आई, फिर योग सार में भी आई, फिर ज्ञानारणों में आई, और फिर यहां कहते हैं कि 500-500 गांव दूर जशो तो पण तथारूप ज्ञानी पुरुष नो योग मळवो दुर्लभ छे। इससे अपने को समझ लेने का है कि तथारूप ज्ञानी पुरुष की संख्या नहींवत है। चौथा कारण, असत्संग आदि कारणों से जीव को सदगुरु आदि की पहचान होना भी दुष्कर है, और प्रायः असदगुरु आदि में सत्य प्रतीति मानकर जीव वहीं रुक जाता है। स्वयं तो जानता नहीं कि सदगुरु का स्वरूप क्या होता है, और उसको जो मिलने वाले हैं वे भी जो जो अपने संप्रदाय की मान्यता है उसके अनुसार सदगुरु का स्वरूप बताते हैं, तो वो भी ऐसा मानने लगता है कि ऐसे सदगुरु, ऐसे हो तो सदगुरु, ऐसे हो तो सदगुरु। पांचवा कारण, क्वचित सत्समागम का योग हो तो भी बल वीर्य आदि की ऐसी शिथिलता कि जीव तथारूप मार्ग ग्रहण न कर सके अथवा समझ न सके, अथवा असत्समागम आदि से अपनी कल्पना से मिथ्या में सत्य रूप की प्रतीति हो। तो पहला तो दोष किसका बताया? अपना। तथारूप बल वीर्य नहीं है, सूक्ष्म विश्लेषण निरीह रूप से नहीं होता, इसलिए तथारूप सत्पुरुष की पहचान भी नहीं होती। बाहर में ऐसा हो ऐसा हो ऐसा हो ऐसा हो उसका नाम सद्गुरु, या ये शास्त्र पढ़े उसका नाम सद्गुरु, या वो शास्त्र पढ़े उसका नाम सद्गुरु, ऐसी प्राय मान्यता प्रचुर मात्रा में होने से और अपनी इतनी परीक्षा प्रधान दृष्टि और जिज्ञासा बल और वैराग्य बल और ज्ञान बल, वह ज्ञान बल मायना दोनों लेना, क्षयोपशम ज्ञान भी लेना और परीक्षा प्रधानी होकर के जहां जहां ऐसे गुण हो वहां ही सद्गुरु पना होता है। श्रीमद् राजचंद्र जी के साहित्य में सद्गुरु शब्द का भी प्रयोग किया है और सत्पुरुष शब्द का भी प्रयोग किया है, और दोनों व्याख्याएं उन्होंने मान्य की है, बराबर। पहले अध्यात्म दृष्टि से व्याख्या की, आत्मज्ञान क्या मुनि पणो ते साचा गुरु हो, बाकी कुल गुरु कल्पना
आत्मार्थे नहीं जो। तो यहां अध्यात्म को मुख्य करके व्याख्या, अभी सिद्धांत को मुख्य करके व्याख्या करते हैं। आत्मज्ञान समदर्शिता विचरे उदय प्रयोग, अपूर्व वाणी परम श्रोत सदगुरु लक्षण योग। आत्मज्ञान में समदर्शन ज्ञान आ गए और समदर्शिता में चारित्र आ गया। विचरे उदय प्रयोग, मैंने द्रव्य से क्षेत्र से काल से और भाव से अप्रतिबद्ध है, जहां गए वहां अपना, जहां गए मैंने अपना मैंने क्या, कुछ इसका कार्यक्रम निश्चित नहीं होता। और विचरे उदय प्रयोग, जिसका कोई घर नहीं है, जिसका कोई मेरापन नहीं है कहीं पर, भूमिका के अनुसार समझ लेना। अपूर्व वाणी, तो शास्त्र का आधार कम लेते हैं, धर्मी जीवों को तसल्ली हो जावे कि ये जो कह रहे हैं वो प्रमाणभूत है, इसलिए वो शास्त्र का सहारा लेते हैं। मगर जो उन्होंने अपने जीवन में पाया है उस दृष्टि से, उस वृत्ति से धर्मोपदेश देते रहते हैं। कोई भी एक विषय हो तो फिर उसको कोई शास्त्र की जरूरत नहीं होती। विषय दे दिया चलता जाएगा, क्योंकि इनके अंतर में मोक्ष मार्ग का, व्यवहार मोक्ष मार्ग और निश्चय मोक्ष मार्ग का स्वरूप सुनिश्चित रूप से ज्ञप्ति में भी आया है, श्रद्धा में भी आया है और अनुभूति में भी आया है। फिर भी परंपरा के अनुरूप शास्त्र का आधार लेते भी है, शास्त्र का आधार लेते भी है। शास्त्र क्या है? महाज्ञानी धर्मात्माओं की वाणी, वो तो शास्त्र है। हम तो ऐसा कहेंगे कि सर्वज्ञ की वाणी, मगर सर्वज्ञ की वाणी है इसका हमारे पास कोई प्रमाण नहीं है। प्रमाण नहीं है मैंने क्या, जो 400 साल बीच में गए श्रुतकेवली भद्रबाहु स्वामी गए और इसके बाद पहली शताब्दी के प्रारंभ तक कोई ऐसे महापुरुषों का साहित्य नहीं मिलता। जो मिलता है हम कहते हैं भाई ये षटखंड आगम है और ये इनकी टीकाएं हैं, धवला जय धवला, या अध्यात्म प्रधानता से देखे तो ये समय सार, प्रवचन सार, पंचास्तिकाएं आदि, तो वो है तो ठीक ही है तो सच, क्योंकि वो सत्य महाव्रत के पालने वाले बहुत बड़े धर्मात्मा हैं और उन्होंने ऐसा कभी नहीं कहा कि मैं बोध देता हूं आपको, मैं आपको बोध देता हूं, ऐसा उन्होंने नहीं कहा। क्या कहा? वक्ष्यामि नियम सारम केवली श्रुत केवली भणितम, जितनी अपनी हैसियत थी, मैं तो नैरेटर हूं। हालांकि वो अपनी लघुता प्रकट कर रहे हैं, अपनी लघुता प्रकट कर रहे हैं। तो इस प्रकार जो पांचवा कारण है, पहला तो बताया उपादान कारण, अपने बल वीर्य आदि की ऐसी शिथिलता कि जीव तथारूप मार्ग ग्रहण न कर सके, इतना क्षयोपशम भी नहीं है, इतने परिणामों की निर्मलता भी नहीं है और इतना पौरुष भी नहीं लगाते जिससे कि वे तत्व का अपने कल्याण के लिए ग्रहण करें
श्रद्धा करे और आचरण करे, क्योंकि तीनों की एकता होगी तो मोक्ष मार्ग होगा, निश्चय मोक्ष मार्ग। ते त्रणे अभेद परिणाम तेरे, जारे वर्ते ते आत्मा रूप मूल मार्ग सांबलो जिननो, ते हमारग जिननो पामियो रे, किवा पाम्यो ते निज स्वरूप मूल मार्ग सांबलो जिननो रे, मूल मार्ग सांबलो जिननो रे। क्या कहा? जिन मार्ग है वह निज स्वरूप की उपलब्धि के लिए है। ते पाम्यो ते हम मार्ग जिन नो पाम्यो रे, कि नहीं नहीं इनकी बपोती नहीं है, कि वहां पाम्यो ते निज स्वरूप मूल मार्ग सांभो, स्वस्वरूप की प्राप्ति अगर न होवे तो हम कितना भी कुछ भी कर लेवे, कितनी रिद्धि सिद्धियां प्रकट हो जाए, करोड़ों लोग भी अपने को मानने लगे, इससे क्या? रजकण के रिद्धि वैमानिक देवनी, सर्वे मान्या पुद्गल एक स्वभाव, जो अपूर्व अवसर एवो क्या रे आवशे। वीर्य आदि की ऐसी शिथिलता की जीव तथारूप मार्ग ग्रहण न कर सके अथवा समझ न सके तो वह मिनिमम क्षयोपशम ज्ञान की भी आवश्यकता रहती है। वो तो प्रायः सभी मनुष्यों में इतनी तो होती है, मगर निर्मलता नहीं होती। और तथारूप शास्त्र और तथारूप गुरुओं की भी रेरिटी है, लाखों करोड़ों में एक आध होए तो होए। अथवा असत्समागम आदि या अपनी कल्पना से मिथ्या में सत्य रूप से प्रतीति की हो। दूसरा कारण क्या बताया? एक तो बलवीर्य की हीनता, वो उपादान कारण हो गया। फिर असत्समागम आदि, जो भी मिलता है वो कहता है क्या करते हैं आप, मैं तो ये करता हूं, तो वो करने लगता है। और कलयुग का तो प्रभाव है ही कि भाई 1,00,000 सत्संग मिले उसमें एक आध सच्चा मिले तो मिले, 1,00,000 सत्संग मिले तो एक सत्संग उसमें सच्चा। वो क्वांटिटेटिव भी उन्होंने दिया है, पहले दिन बात हो गई थी। जो स्वामी कार्तिकी महाराज ने कहा, जो योग सार में कहा और जो ज्ञानारण में कहा, वो कहते 500-500 गाव जशो तो पण तथारूप ज्ञानी पुरुष नो भेटो थवो दुर्लभ छे। ये अप्रोक्सीमेशन है, थोड़ा अतिशयोक्ति भी हो, मगर दिखता तो वैसा ही है। तो असत्संग आदि से अपना बल वीर्य हीन होता है। हम जितना असत्संग करेंगे उतनी हमारी समुच्चय योग्यता मोक्ष मार्ग को प्राप्त करने की कम होती जाएगी, क्योंकि सब पर पदार्थ को स्व पदार्थ मानते हैं, सब ऐसा मानते हैं, तो हम भी मानने लगते हैं। जो हम सूक्ष्म परीक्षा प्रदानी न होकर के किसी पुण्य विशिष्ट पुण्य के उदय में भी उलझन में न आ जावे, तो या अपनी कल्पना से मिथ्या को सत्स्वरूप मानने लगता है, क्योंकि उसके देखने में उसके जैसा कोई ज्ञानी देखने में नहीं आता, इसलिए वो ऐसा भ्रम उसको हो जाता है कि मेरे जैसा ज्ञानी कोई नहीं है, तो इससे भी मार्ग रुक जाता है, परमार्थ की प्राप्ति तो हुई नहीं। और अपनी कल्पना से मान लिया कि भाई
ऐसा मोक्ष मोक्ष मार्ग है, तो कोई आदमी मानेगा वैसा मोक्ष मार्ग नहीं है। मोक्ष मार्ग तो तीन काल में एक रूप ही है, उसकी प्रतीति करना, उसका परिज्ञान करना, उसका अभ्यास करना और अनुभूति करना, उसके लिए हमको बदलना पड़ेगा। हमारे लिए मोक्ष मार्ग बदलेगा नहीं, क्योंकि हम बहुत अभी रिसर्च ओरिएंटेड हो गए तो हम नया मोक्ष मार्ग खोज डालेंगे, ऐसी संभावना नहीं है। यहां तक तो अपन बात हुई थी, इससे आगे भी दो पंक्तियां हुई थी। प्रायः वर्तमान काल में जीव ने या तो शुष्क क्रिया प्रधानता में मोक्ष मार्ग की कल्पना की है, अथवा बाह्य क्रिया और शुद्ध व्यवहार क्रिया का उत्थापन करने में मोक्ष मार्ग की कल्पना की है, अथवा स्वमति कल्पना से अध्यात्म ग्रंथ पढ़कर कथन मात्र अध्यात्म पाकर मोक्ष मार्ग की कल्पना की है। ये अपने को सब मालूम है। कोई क्रिया जड़ थई रहया शुष्क ज्ञान मां को माने मार्ग मोक्ष नो करुणा उपजे जो। स्वयं का भी, श्रीमद राजचंद्र जी परम कृपालु का भी कोई सूक्ष्मता से उनके जीवन की तरक्की के प्रत्येक पहलू को सोचेगा तो 80% से ज्यादा उनकी आगे की कमाई है और 20% के करीब इस भव की कमाई है, क्योंकि 7 वर्ष साल की उम्र में तो उनको जाति स्मरण ज्ञान हो गया। मैंने दुनिया की दृष्टि से, और 19 साल की उम्र में वो बंबई में शताब्दान किया तो लोग कहे, ओ ये तो भगवान है, ये तो भगवान है। मगर इनसे लोगों की भीड़भाड़ होने लगी, उसको ज्योतिष का बहुत अच्छा ज्ञान था तो बहुत लोग आने लगे। उसने प्रतिज्ञा ले ली, हमको ऐसा कुछ नहीं चाहिए। ये जो ज्योतिष वगैरह का ज्ञान है या शतावधान वगैरह है वो मेरी परमार्थ साधना में रुकावट रूप है, इसलिए अब से मुझे उसका कोई परिचय नहीं करना है। ये अपने को मालूम है इनके इतिहास से। तो जो शुष्क क्रिया प्रधान है इनका विस्तार से वर्णन किया है, अभी इसमें डिटेल में नहीं जाते हैं। क्या आत्म तत्व में स्व का स्थापन न होने से जो शरीर आदि क्रिया से जो भी किया जाता है उसको वो अपना मान लेता है, बुद्धिपूर्वक अबुद्धिपूर्वक संस्कारवश जैसे भी हो, तो ऐसा है नहीं। आत्मद्रव्य है उसकी आत्मद्रव्य रूप परिणति मानो, वाणी है तो वो भाषा वर्गणा के पुद्गल परमाणु है, और अंदर का अभिप्राय और मान्यता ज्ञप्ति क्रिया करने वाला जो है वो मैं हूं, ऐसी सतत जागृति बड़े धर्मात्माओं को रहती है। वो कुछ भी करे तब भी इनके व्यक्तित्व का एक पहलू अपने ज्ञायक से जुड़ा हुआ रहता है। बराबर। निश्चय राखी लक्ष्मा साधन करवा सोय, निश्चय राखी लक्ष्मा साधन करवा सो। अब निश्चय का परमार्थ स्वरूप कहे तो इसको अंग्रेजी में कहते हैं इंट्यूशनल नॉलेज, संस्कृत में कहते हैं स्वसंवेदन ज्ञान, स्वसंवेदन पूर्वक का ज्ञान, स्वसंवेदन
हो जाने के बाद जो ज्ञान होता है वो उसको स्वसंवेदन ज्ञान कहे, स्वसंवेदन ज्ञान नहीं है वो, फिर वो जो जो भी वर्तन करता है या जो वाचा से बोलता है उस सब में वो अनंतानुबंधिका या अप्रत्याख्यानवर्णिका या प्रत्याख्यानवर्णिका तथारूप अभाव होता है। इसलिए शास्त्र और कुछ नहीं है, भगवान ने शास्त्र लिखे नहीं है, गणधर देव ने लिखे है। वो गणधर देव परम प्रज्ञा के धारण करने वाले और तद्भव मोक्षगामी भी थे, इसलिए उनकी वाणी में प्रतीति करना अपने लिए श्रेयस्कर है। तो एक तो ये हो गया, जो मैं करता हूं वो मोक्ष मार्ग है। दूसरा कहता है कि शुद्ध व्यवहार क्रिया का उत्थापन करने में मोक्ष मार्ग की कल्पना की है। तो भी पूजा करने से क्या होगा, तुम पूजा कर ही नहीं सकता। तो ऐसा नहीं है, पूजा तो आत्मा देहधारी है, हम अभी हम तो देहधारी है, तो पूजा जो बाह्य में होती है वो तो शरीर कर रहा है, मगर किसकी प्रेरणा से कर रहा है, आत्मा की प्रेरणा से कर रहा है। उसकी जितनी जागृति होगी उतनी पूजा उसकी सही होगी और बाकी की पूजा सामान्य होगी। जिन पद निज पद एकता भेद भाव नहीं काय लक्ष्य थवाने तेहनो कहा शास्त्र सुखदाय, लक्ष्य थवाने तेहनो कहा शास्त्र सुखदाय। भगवान सब जीव द्रव्य दृष्टि से देखने पर सिद्ध समान है, उस दृष्टि उसकी खुल गई है तो कुछ भी करते हैं तो भी इसके उपयोग का एक भाग, उपयोग नहीं समस्त व्यक्तित्व, उपयोग तो ज्ञान गुण की पर्याय मुख्य रूप से, उपयोग में ज्ञान गुण अकेला नहीं लेना, ज्ञान दर्शन चारित्र तप वीर्य ऐसे मुख्य लेना, बाकी तो अनंत गुणात्मक है। तो पूजा में जिन पूजाते निज पूजना रे, वासुपूज्य भगवान के समझ में आता है, पूजना तो कीजे बारवा जिन तणी रे, पूजा तो कीजे बारवा जिन तणी रे। फिर क्या है, भगवान की पूजा जो करता है वो भगवान की पूजा करते करते भी बीच बीच में निश्चय नहीं से मैं बोल नहीं सकता, निश्चय नहीं से मेरे शरीर नहीं है, निश्चय नहीं से मैं इस प्रकार नहीं कर सकता, ऐसी एक दृष्टि जागृत रूप से रहती है, मगर अपनी गुणस्थान के अनुसार आगे बढ़ना है तो भगवान ने चरणानुयोग में कहा, तो उनकी आज्ञा मान करके पूजा करते हैं तो पूजा करते करते स्वरूप का संपूर्ण विस्मरण नहीं हो जाता, यह थोड़ा समझना कठिन है। इसके लिए आनंदगंज का पद जो है वो समझना बहुत लंबा बहुत अच्छा है, उदर भरण के कारण रे गौवा वन में जाय, उदर भरण गौवा चारो चरे चहु दिशी फिरे इन चितड़वा चरणा माय, मना जी तू तो जिन चरणे चितलाय, तेरो अवसर बीत्यो जाय,
तेरो अवसर बीत्यो जा। किसी को लगे कि ये तो कभी की कल्पना है, ऐसा नहीं है। अपन मम्मी का दृष्टांत देते हैं हमेशा, रसोई तो बराबर बनाती है मगर जरा बंद करके दौड़ती है, तो बाबा ने तो बुलाया नहीं उसको, मम्मी मम्मी ऐसा तो चिल्लाया नहीं, तो क्यों वहां चली गई? क्योंकि उसके सबकॉन्शियस माइंड में एक ऐसा उसने तय कर लिया था कि बच्चे को संभालना वो भी मेरी एक ड्यूटी है, रसोई बनाना वो भी मेरी ड्यूटी है वगैरह। तो कोई लोग कहते कि एक समय में उपयोग एक ही रहता है, तो वो तो ठीक है मगर उपयोग जितना आत्मा नहीं है। दर्शन ज्ञान चारित्र तप वीर्य आदि अनेक गुणों का अभेद पिंड जो है वो आत्मद्रव्य है, और प्रत्येक गुण की पर्याय अलग 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 भी रहती है और सापेक्ष भी रहती है। वो करना नियोग का विषय है। तो व्यवहार क्रिया का उत्थापन करने में मोक्ष मार्ग की कल्पना की है, अथवा स्वमति कल्पना से अध्यात्म ग्रंथ पढ़कर कथन मात्र अध्यात्म पाकर मोक्ष मार्ग की कल्पना की है। आसान है समझने में, आत्मा कुछ करता नहीं, आत्मा खाता नहीं, आत्मा पीता नहीं, आत्मा कुछ नहीं करता, इसलिए मैं जो कुछ भी कर रहा हूं वो ठीक है, ऐसा नहीं है। अंतरंग निमित्त नैमित्तिक कारण तो अविनाभावी होता है, मगर बाह्य निमित्त नैमित्तिक कारण वो अविनाभावी नहीं होता है। शरीर से हम कुछ कर ले तो उससे हमारी आत्मा वो ही कर रही है, ऐसा नियम नहीं है। मगर अंतरंग निमित्त नैमित्तिक में जिसको ऐसे कर्म का उदय हो गया उसके अवश्य विभाव भाव होगा ही। कहां आता है वो कर्म? कहीं थाप खातू नहीं, कर्म कहीं थाप खातू जब तक कि वो मर्यादा में है, सत्ता में है, तब तक तो अपन सब कुछ कर सकते हैं। उदय में आ गया, बाद में आत्मा की सत्ता चलती वो यथापति समझना। इससे चरणानियोग का निषेध नहीं समझना। इच्छा तो हो गई कि मुझे आहार करना है, मगर मेरी साधना में आचार्यों की भगवंत की आज्ञा है कि आज मुझे अल्पाहार करना है या अनाहार रहना है। तो इसको वो विवेक है, क्योंकि जब द्रव्यान योग से बात करता है तब तीन और नए का अनुभव अभाव नहीं हो जाता है। द्रव्यान योग से जब करता है तब द्रव्यान योग गौण है, और चरणान योग को मुख्य करता है तो द्रव्यान योग को गौण करता है। ऐसी इसकी जैसे करके मेरे भावों की शुद्धि हो, और उसका निश्चय कारण जो है स्व सत्ता का भाव भाषण ज्ञप्ति, अकेले ज्ञप्ति नहीं है, वो भी मोक्ष मार्ग में कहा मूल मार्ग में। ते त्रणेय भेद परिणाम थेर जारे वर्ते ते आत्मा रूप मूल मार्ग साबणो जीननो तेह मार्ग जीननो पाम्यो किवा पाम्यो ते निज स्वरूप मूल मार्ग साबणो जीननो रे मूल मार्ग साबणो जीननो रे।
वो जिनेश्वर भगवान का मार्ग उसने प्राप्त कर लिया कि नहीं नहीं निजेश्वर का मार्ग प्राप्त कर लिया, जो निज के सन्मुख नहीं होता वो जिनेश्वर के मार्ग में साक्षात मार्ग में नहीं है। निज की दृष्टि हमें बनाए रहना है। ये एक आश्चर्य है, ज्ञानी की दशा और मुनियों की, सच्चे मुनियों की दशा आश्चर्यकारक है। बाह्य में भी आश्चर्यकारक है, अंतरंग में भी आश्चर्यकारक है। विदेश में जाकर के कहीं दिगंबर मुनि की चर्या को बताओ तो बोलेगा ये तो झूठ मूठ है, रात को वो लोग को उनके शिष्य खिला देते होंगे। एक बार खाने से या दो बार खाने से आदमी क्या जी सकता है, क्योंकि वहां पर वो भौतिकवाद है तो वो इसकी एक्सेप्टेंस नहीं कर सकते हैं। वर्तमान काल में हम लोगों की भी साधना करने की अमुक लिमिट है, परमार्थ साधना करने की। 10 दिन का उपवास तो कर लेते हैं मगर क्षमा नहीं करते। आहार के समय भी कभी कभी क्रोध कर लेते हैं, तो ये कितना मुनासिब है ये हमें सोचना। क्रोध का भाव तो हो मगर इतना क्रोध हो जाता है कि वो काया और वाणी से प्रकट हो जाता है, तो वहां परमार्थ धर्म का, परमार्थ मुनि मार्ग का अस्तित्व नहीं हो सकता। शायद कभी हो जावे मन में तो भी प्रायश्चित करता है, और इतना मुनि को तो क्रोध होना ही नहीं चाहिए जिससे कि सब लोग को मालूम पड़ जाए कि ये क्रोधी है। अपन वहां कोई करोड़ों में कोई एक जो मोक्ष मार्ग से भ्रष्ट हो जाता है उसकी बात नहीं कर रहे हैं। कोई मुनि मोक्ष मार्ग से भ्रष्ट भी हो जाए उसकी बात नहीं करते। जब तक सच्चा मुनिपना है तब तक क्रोध कितना होगा, जब तक जागृत दशा में यानी कि छठवें गुण स्थान में है तब तक तो 3.5-3 का अभाव होगा, और जब सप्तम गुण स्थान में जाएगा तो 3.5 का अभाव हो जाएगा, और 3.5 के अभाव के बिना 3 का अभाव नहीं होता, और 3 का अभाव हुए बिना 3.5 का अभाव नहीं होता। कुछ प्रश्न करना है तो कर सकते हैं। कोई ऐसा कहे कि मैं मुनि हूं मेरे हमेशा छठा गुणसान रहता है, यानी कि सभी कल्पक धर्म ध्यान रहता है कि नहीं ऐसा लंबे टाइम तो नहीं होता। भले अपन ये करणानुयोग से कहो तो वाना नहीं, चरणानुयोग से भी 3 बार मुनि को सामायिक लगना ही चाहिए तब उसकी भाव मुनि दशा है। ये तो औदारिक, मैंने वो चरणानुयोग की अपेक्षा करे। आचार्य तो करणानुयोग में ऐसा कहेंगे कि 48 मिनट होवे और वो अप्रमत्त न हो जावे तो उसने अभी भावलिंगी मुनि पने का अनुभव नहीं किया है, ऐसे ही उसकी दशा हो जाती है। मगर वो अपने को कैसे मालूम है, वो अपने को मालूम ना होवे। उनकी दशा किसी आचार्य ने, आचार्य भगवान ने 1.5 घंटे प्रवचन दिया तो कोई कहेगा अरे ये तो स्वाध्याय के विकल्प कर रहे हैं, तो बीच में तो वो अप्रमत्त नहीं हुए, तो वो तो सच्चे आचार्य नहीं है। ऐसा नहीं है, इनमें इतनी क्षमता आ जाती है कि एक वाक्य बोलते हैं और दूसरा वाक्य चालू करते हैं उतने में सप्तम गुणस्थान में पिपिन कर लेते हैं, PPIN झांक लेते हैं अपने, क्योंकि वो करणानुयोग वाला ऐसा कहेगा। मगर अकेले करणानुयोग से काम होता नहीं, चारों अनुयोग को अविरुद्ध रूप से साधने से ही अपना कल्याण है।
जो चार में से जो अनुयोग जहां जैसा है वहां वैसा समझना। हमारा कार्य क्या, स्व संवेदन की वृद्धि, यह हमारा निश्चय गोल है। स्व संवेदन की वृद्धि, स्व संवेदन की वृद्धि यानी आत्मानुभूति की वृद्धि। इसको सहायक जो कुछ भी है वो मान्य कर लेते हैं, मगर वो ध्येय नहीं है। ध्येय तो एक ही है। आत्मज्ञान का लक्षण प्रवचन सार में 238 की गाथा की टीका में बताया। चार कारण बताए, आगम ज्ञान, तत्वाश्रद्धान, आत्मज्ञान और संयम। तो उसकी जो कन्वेंशनल व्याख्या है वो वहां नहीं दी आचार्य भगवान ने। दूसरा है प्रवचन सारी देखे तो नहीं समय सारी इधर देखे तो प्रवचन सार नहीं है। कोई बात नहीं, वो आपको जैसे मैं बोलूंगा वैसा तुरंत आपको वो याददाश्त में आ जाएगा। यद अज्ञानी कर्मम क्षपयति क्षपयति शत सहस्र कोटि भी तद ज्ञानी त्रिभी गुप्तः क्षपति उच्छ्वास मात्रेण। अभी इसका विवरण करते हैं आचार्य। वहां सब दूसरा तो है लंबा, मगर आत्मज्ञान की व्याख्या जब करते हैं तो आत्मज्ञान वे यहां किसको कहते हैं। बहुत कठिन संस्कृत है, एक ही वाक्य में उन्होंने पूरी कर दी टीका। यद अज्ञानी कर्मम क्रम परिपाटया बाल तपो वैचित्र उपक्रमेण च पच्यमानम उपात्त राग द्वेष तया सुख दुखादि विकार भाव परिणतः पुनः आरोपित संतानम भव शत सहस्र कोटि भी कथंचन निर्जरते तदेव ज्ञानी स्यात्कार केतन आगम ज्ञान तत्वार्थ श्रद्धान संयतत्व योग्य पद्यात अतिशय प्रासादात आसित शुद्ध ज्ञान मय आत् मानु भूति। कुछ शब्द छूट गया है। रुक उच्छ्वास रुक्षण ज्ञान नित्व सद्भावात कायवांग मनः कर्मोपर म प्रवृत्ति त्रिगुप्तित्वात प्रचंड उपक्रमेण पच्यमान पच्यमानम अपहित राग द्वेष तया दूर निरस्त समस्त सुख दुखादि विकारः पुनः अनारोपित संतानम उच्छ्वास मात्रेण लीलया एव पातयति। अतः आगम ज्ञान तत्वार श्रद्धान संयतत्व योग्य पद्ये अपि आत्मज्ञानम एव मोक्ष मार्ग साधकत्वम अनुमंतव्यम। आपको स्मृति में तो होगा तो यहां आपने कहे कि कहां तो जीव एम माने छे कि हूँ क्रियाओं निषेध करूँ अने कहां तो एम माने छे कि चौपड़ियों बधी पुस्तकों वांची लो एटले मने ज्ञान थई जशे।
हमारा ध्येय ज्ञान की प्राप्ति नहीं है, हमारा ध्येय आनंद की प्राप्ति है। ये खास याद रखने की बात है। हम बहुत शास्त्र ज्ञान बढ़ाते हैं, बहुत शास्त्र ज्ञान बढ़ाते हैं, मगर आनंद का अनुभव कैसे होगा? सूक्ष्म तत्व विचारणा जब तक चलती रहेगी तब तक तो आनंद का प्रादुर्भाव नहीं होगा, अतीन्द्रिय आनंद का प्रादुर्भाव नहीं होगा। जिस क्षण अभेद परिणति आ जाएगी, जिसको दृष्टि में लेता है, ज्ञप्ति में लेता है और स्थिरता में लेता है, उसमें जब स्थिरता होगी उस क्षण अतीन्द्रिय आनंद की उत्पत्ति होगी। दुनिया में विद्वानों का और जो बहुत शास्त्र जानते हैं उन्हीं का ही सम्मान है, तो सब लोग समझते कि मैं इतना ज्ञान प्राप्त करूं कि सबसे ज्यादा बड़ा पंडित मैं हो जाऊं। तो यह तो भैया भगवान की बात तो ऐसी नहीं है। प्रयोजन भूत मात्र ज्ञान लेकर के प्रयोग करो, प्रयोजन भूत जानकर के प्रयोग करो, प्रयोजन जानकर के प्रयोग करो। फिर प्रयोजन बुद्ध क्या, वो अनुभवी गुरु से समझना चाहिए। वो भिन्न भिन्न प्रकृति के अनुसार प्रयोजन बुद्ध हो सकता है, मगर बहुत ज्ञान बढ़ाना ये हमारा, आत्मज्ञान बढ़ाना ये हमारा कर्तव्य है। ज्ञान बढ़ाना ये हमारा अंतिम लक्ष्य नहीं है, वो तो एक स्टेपिंग स्टोन है। ज्ञान दर्शन चारित्र और तप, यो चार प्रकार से मोक्ष मार्ग कहे जाने पर भी प्रथम के दो पद तो उन्होंने विस्मृत किए जैसे होते हैं। किसकी बात हो रही है? शुष्क क्रिया वान होता है वो, तो ज्ञान दर्शन उसको तो वो बोलता है ठीक है, ज्ञान हो तो ना हो, दर्शन ना हो तो ना हो, चारित्र और तप, और वो चारित्र और तप का स्वरूप भी समझता नहीं। तो इतने उपवास कर लिए तो सब तप हो गया, या इतना कुछ भी रसास्वाद त्याग कर लिया तो चारित्र हो गया, तो ऐसा चारित्र का स्वरूप, निश्चय चारित्र का स्वरूप ऐसा नहीं है, वो व्यवहार चारित्र का स्वरूप है। तत्त्व सूत्र भी यही कहेगा कि बाह्य तप और अंतर तप, बाह्य तप सहकारी कारण है इसलिए उसका अंगीकार हम करते हैं, मगर हमारा ध्येय बाह्य तप करना नहीं है, हमारा ध्येय तो ये की है। सब तरफ से दिल हटा शुद्ध आत्मा में जोड़ दे, सब तरफ से दिल हटा शुद्ध आत्मा में जोड़ दे, मान ले कहना हमारा दिल की लालच छोड़ दे, दिल की लालच छोड़ दे। ज्ञान दर्शन चारित्र और तप, यो चार प्रकार से मोक्ष मार्ग कहे जाने पर भी प्रथम के दो पद तो उन्होंने विस्मृत किए जैसे होते हैं, और चारित्र शब्द का अर्थ वेश तथा मात्र बाह्य विरति में समझे हुए जैसा होता है। तप शब्द का अर्थ मात्र उपवास आदि व्रत का करना, और वह भी बाह्य संज्ञा से उसमें समझे हुए जैसा होता है, और क्वचित ज्ञान दर्शन पद कहने पड़े तो वहां लौकिक कथन जैसे भावों की कथन को ज्ञान और उसकी प्रतीति अथवा उसे कहने वाले की प्रतीति में दर्शन शब्द का अर्थ समझने जैसा रहता है। तो यह उपकारी है कि भाई सर्वज्ञ भगवान का ज्ञान जो है वो ज्ञान है,
मगर वो ज्ञान कहीं किताबों में नहीं रखा है। उनसे जो प्रतिपाद्य विषय है, जो हम हमारा प्रतिपादन भगवान ने किया है, आत्मा का प्रतिपादन किया, शुद्धात्मा का भी किया, अशुद्धात्मा का भी किया, और बाकी उसकी जीव और पुद्गल है, बाकी के पर्याय है। तो वहां पर शुष्क ज्ञान वाला जो है वो, और यहां पर क्रिया जड़ है उसको कहते हैं। जो जीव बाह्य क्रिया और शुद्ध व्यवहार क्रिया का उत्थापन करने में मोक्ष मार्ग समझते हैं, वे जीव शास्त्रों के किसी एक वचन को ना समझी से ग्रहण कर लेते हैं। देखो, भगवान ने कहा इतने उपवास किए तो भी कुछ कल्याण नहीं हो, इसलिए उपवास मत करो, ऐसा तो भगवान ने कहा नहीं, मगर वो ऐसा कहते हैं अपने मान्यता को पुष्ट करने के लिए। दानादि क्रिया यदि किसी अहंकार आदि से, निदान बुद्धि से, अथवा जहां वैसी क्रिया संभव न हो ऐसे छठे गुणस्थान आदि स्थान में करे तो वह संसार हेतु है, ऐसा शास्त्रों का मूल आशय है। दान देना नहीं, सबसे ज्यादा दान तो आचार्य ही देते हैं। क्या दान देते हैं? ज्ञान दान देते हैं, और दूसरा दान भी देते हैं, मगर वो तो दृष्टि वाले को मालूम पड़ेगा। भगवान की मूर्ति का दर्शन करते वक्त अगर निजात्मा की ओर दृष्टि गई नहीं तो समझना कि उन्होंने व्यवहार जिन दर्शन किए हैं, अभी परमार्थ जिन दर्शन उन्हें नहीं हुआ है। तो यहां सब क्रियाओं को भी वो ना समझी से बाह्य क्रिया को ही परमार्थ मान लेता है। समय तो हो गया, बाद में लेंगे। तो कठिन है, भगवान ने कहा है कि नए चक्र है, अगर उसका समीचीन उपयोग हुआ तो उससे तो कार्य की सिद्धि हो जाएगी, और अगर उसका समीचीन रूप से न हुआ उपयोग, नरक निगोद में चला जाए, क्या किया जाए, किसी ने नहीं भेजा उसको। पुरुषार्थ सिद्धि उपाय के प्रारंभ में बहुत अच्छी तरह से आचार्य भगवान ने पुरुषार्थ सिद्धि उपाय, फिर तो भगवान ने भी कहा स्यात् कथंचित अवक्तव्यम्, भगवान ने भी कहा स्यात् कथंचित अवक्तव्य, भगवान जितना जानते हैं उतना कह नहीं सकते। तो ऐसा वस्तु स्वरूप जान करके जैसे अपना जीवन निर्मल बने, जैसा अपना जीवन शुद्ध बने, जैसे पापों का त्याग हो, पुण्य का संचय हो, मगर शुद्धि का लक्ष्य हो, ऐसा हमें आगे बढ़ना है, और ऐसा करते अपना मार्ग कोई भी रोक नहीं सकता, अपना मार्ग कोई भी रोक नहीं सकता। फिर जो भगवान ने कहा है वो ठीक है कि योग्य द्रव्य, योग्य क्षेत्र, योग्य काल, योग्य भाव, वो समझ लेना सिद्धांत से। देह छता जेने दशा वरते देहाते ते ज्ञाने ना चरण मां ओ बंदन अग सदगुरु परम कृपाणो तीन लोके नाथ सब संतन की ओन। मैं आत्मा हूं, आपका सेवक हूं, सभी का मित्र हूं। मैं आत्मा हूं, आपका सेवक हूं, सभी का मित्र हूं। मैं आत्मा हूं, आपका सेवक हूं, सभी का मित्र हूं।